नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर ने यूट्यूब चैनल ने अंदर आप બધા વિદ્યાર્થીઓનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 9 ની અંદર આપણે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એના વિશે આપણે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો કે એની અંદર આપણે દ્રવ્યની અવસ્થાઓ કેવી હતી એના વિશે અભ્યાસ કર્યો હતો કે દબાણની અસર ફેરફાર એટલે કે દ્રવ્ય ઉપર દબાણ જો વધારે પ્રમાણમાં આવે અસર કરે તો એના કેવા અસર થતી હોય છે. પછી આપણે એવું જોયું કે કને તાપમાનમાં ફેરફાર કરવાથી કેવા પ્રકારના ફેરફારો થતા હતા એના વિશે આપણે ગયા વિડિયોની અંદર અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી હવે આજે આપણે એના વિશે આગળ થોડી ચર્ચા કરીશું કે જેનો ટોપિક છે આપણો બાષ્પીભવન. તો બાષ્પીભવન આપણે એવો શબ્દ ઘણી વખત વારંવાર સાંભળતા હોઈએ છીએ કે બાષ્પીભવન પ્રક્રિયા કેવા પ્રકારની થાય છે. બાષ્પીભવન એટલે સામાન્ય રીતે આપણે જો એને સમજૂતી મેળવવી હોય યાદ કરવું હોય તો કે જે પ્રવાહી પદાર્થ છે તે પ્રવાહી પદાર્થનું અમુક તાપમાન સુધી એને જો ગરમી મળે તો એનું સીધું વાયુ એટલે કે વરાળ સ્વરૂપની અંદર તમને રૂપાંતર થયેલું જોવા મળે છે એને આપણે સાદી રીતે બાષ્પીભવન તરીકે ઓળખશું. તો બાષ્પીભવન છે તો આપણે એના એવા વ્યવહારુ ભરેલું ઉપયોગ પણ આપણે એવા આપણી આજુબાજુ રહેલા છે આપણે જાણીએ પણ છીએ પણ આપણને એનો ચોક્કસ ખ્યાલ હોતો નથી. તો આજે આપણે એનો ચોક્કસ ખ્યાલ મેળવીશું કે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે તો વાસ્તવની અંદર એમાં કેવા ફેરફાર થાય કયા પદાર્થો હોય એના વિશે ચર્ચા કરીશું કે બાષ્પીભવન આપણે બાષ્પીભવનની અંદર આપણે એવું શીખી ગયા કોણ છે કોઈ દ્રવ્યનો કોણ એ આપણને ખબર છે કે એને તાપમાન આપતા એ ગતિ ઉર્જામાં ફેરફાર થાય એવું આપણે ગયા 2-3 વિડિયોની અગાઉ આપણે શીખી ગયા હતા કે કોઈ પણ પદાર્થને તમે ઉષ્મા આપો એટલે એનું રૂપાંતર ગતિ ઉર્જાની અંદર થાય તાપમાન વધતા ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે પ્રવાહીનું છે એ સીધે સીધું વાયુ પદાર્થની અંદર રૂપાંતર થયેલું તમને જોવા મળે છે એટલે કે એકબીજાના કણો છે એ અટકતા નથી એ તાપમાન આપો એટલે સીધા એ ગતિ ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. તો કે આપણે એવું સામાન્ય ઉદાહરણ સાદામાં સાદું ઉદાહરણ જોઈએ કપડાને આપણે સુકવીએ છીએ ભીના કપડા તો એ થોડોક સમય પછી થોડા કલાકો પછી એ તમને કપડા ભીના હોવાથી એ થોડોક સમય પછી તમને સુકાઈ ગયેલા જોવા મળે છે. પ્રશ્ન થાય કે આપણને આ પાણી ક્યાં ગયું છે પાણી આપણે સુકવેલા હતા ત્યારે ભીના હતા અમુક 2-3 કલાક પછી એ જ કપડા એ આપણે સુકાયેલા જોવા મળે છે તો એની અંદર જે પાણીનું પ્રમાણ હતું એ પાણીનું પ્રમાણ ક્યાં ગયું એ આપણને ખબર નથી એના વિશે આપણે અભ્યાસ કરીશું કે પાણીનું પ્રમાણ હતું એ કયું હતું કે કેવી રીતે દૂર થયું શેના કારણે દૂર થયું એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે સૌથી પહેલા આપણી બાષ્પીભવન છે તો કે પહેલા બાષ્પીભવનની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. તો બાષ્પીભવન કોને કહેવાય તો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ પદાર્થની અંદર રૂપાંતર થાય તેને બાષ્પીભવન કહેવાય એટલે કે જે પ્રવાહી પદાર્થ છે એનું બાષ્પમાં એટલે કે વાયુની અંદર રૂપાંતર થતું હોય તો એ પ્રક્રિયાને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીશું. તો કે આપણે વ્યાખ્યા સ્વરૂપે લખશું ઉત્કલન બિંદુથી ઓછા તાપમાન પ્રવાહી પદાર્થનું બાષ્પ એટલે કે હવા માં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. એટલે કે ઉત્કલન બિંદુ તો કે ઉત્કલન બિંદુનો આપણે પરિચય ગયા છેલ્લા વિડિયોની અંદર આપણે મેળવ્યો હતો. ઉત્કલન બિંદુ કોને કીધું તો કે આપણે જે પ્રવાહી પદાર્થ છે એટલે કે ઘન પાથી એ પ્રવાહીની અંદર રૂપાંતર થાય પ્રવાહીનું આપણે જોયું હતું કે એ વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થાય એટલે કે પ્રવાહી પદાર્થ છે એનું વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થાય તો આપણે એને ઉત્કલન બિંદુ તરીકે ઓળખતા હતા એટલે કે આપણે આ બાષ્પીભવનની વ્યાખ્યા થઈ છે. બાષ્પીભવન કોને કહેશું ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું બાષ્પમાં રૂપાંતર થાય તે પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે.
છે એટલે કે આ પ્રક્રિયાને આપણે બાષ્પીભવન કહેશું કે ઉકળન બિંદુથી ઓછા તાપમાન એટલે કે ઉકળવા મળતું ને ઉકળન બિંદુ એટલે ઉકળવું એટલે કે પાણી છે પ્રવાહી પદાર્થ એ ઉકળતું તમને જોવા મળતું નથી એના કરતાં ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુમંડળમાં એટલે કે બાષ્પની અંદર એનું રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે તો આ બાષ્પીભવનની ક્રિયાઓ છે આપણા વ્યવહારની અંદર પણ આપણે જોયેલી હોય છે એવી રીતે આપણે કોઈ વાસણ હોય કે વાસણને આપણે ભીના વાસણ હોય તો આપણે એને થોડોક સમય બહાર મૂકી રાખીએ આપણા ઓરડાની અંદર અથવા આજુબાજુમાં રહેણાંકની અંદર તો અમુક સમય પછી એ વાસણની અંદર જે પાણીનું પ્રમાણ હતું એ પાણીનું પ્રમાણ તમને જોવા મળતું નથી તો કે એની અંદર પણ આ બાષ્પીભવનની ક્રિયા થઈ કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને એ પાણી ઉકળવા લાગતું નથી એના કરતાં ઓછા તાપમાને એ પ્રવાહી પદાર્થ હતું પ્રવાહી પદાર્થ શેમાં થાય છે રૂપાંતર બાષ્પની અંદર રૂપાંતર થાય એટલે એને બાષ્પીભવન કહેવામાં આવે છે એટલે કે બાષ્પીભવન છે એના અમુક પરિબળો છે એટલે બાષ્પીભવનને અસર કરતા પરિબળો નો આપણો ટોપિક છે બાષ્પીભવન છે અને કેવા કેવા પરિબળોની અસર થતી હોય છે જો એ બાષ્પીભવનને અસર કરતા પરિબળો બાષ્પીભવનની જે ક્રિયા થાય છે એની અંદર કેવા કેવા પરિબળો અસર થતા હોય તો કે સામાન્ય રીતે આપણે જોવું હોય તો એક પ્રવૃત્તિ દ્વારા આપણે દ્રુ પ્રવૃત્તિ કરી શકીએ ઘરે પણ તો કે એક 5 એમએલ ની કસનળીની અંદર પાણી લેવું એ પાણીને તમે પંખા નીચે મૂકો એટલું જ પાણી કોઈ ડીશની અંદર લો અને એને કોઈ તમારા છતની અગાસી પર મૂકો બીજું એટલું જ પાણી લઈ કોઈ મોટું પાત્ર રાખો એના કરતાં મોટું એટલે કે જે આપણે ડી શકીએ એના કરતાં મોટું પાત્ર રાખો એને તમારા ઓરડાની અંદર અથવા જ્યાં સૂર્યનો પ્રકાશ મળી રહે છે એવા સ્થાન ઉપર ગોઠવો તો તમને વિદ્યાર્થીઓ બધાની અંદર બાષ્પીભવનની ક્રિયા થતી જોવા મળશે એનું કારણ છે કે જેવું એનું તાપમાન છે આજુબાજુનું જે વાતાવરણ રહેલું છે એ વાતાવરણની એ પદાર્થ ઉપર અસર તમને જોવા મળે છે એટલે કે આપણે એ પદાર્થ છે એ આજુબાજુ કેવું વાતાવરણ છે એના ઉપર બાષ્પીભવનની પ્રક્રિયા આધારિત હોય છે જો આજુબાજુનું વાતાવરણ વધારે તાપમાનવાળું હોય તો એનું બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપથી થશે અને જો આજુબાજુનું વાતાવરણ છે એ ઓછું તાપમાન છે એટલે કે પદાર્થના કણો છે એ ગતિ ઊર્જા ઓછા સમયની અંદર થશે એવી રીતે છે આપણે અલગ અલગ મુદ્દા પાડી અને વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરીશું તો પહેલો છે સપાટીનું ક્ષેત્રફળ વધવા પહેલો પરિબળ એવો છે આપણા માટે કે સપાટીનું ક્ષેત્રફળ વધવા હવે બાષ્પીભવનની ક્રિયા છે આ સપાટીનું ક્ષેત્રફળ વધેલું હોય તો એના ઉપર કેવી અસર થાય કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ બાષ્પીભવનની અસર છે એ સપાટી પર થતી પ્રક્રિયા છે કોઈ સપાટી તો એની અંદર હોવી જરૂરી છે જો સપાટી પર થાય તો ક્ષેત્રફળ વધવાથી એનું બાષ્પીભવનની ક્રિયા પણ વધારે થાય છે એટલે કે જેમ આપણે સપાટી વધારે હોય ક્ષેત્રફળ વધારે હોય એટલે વધારે જગ્યામાં જો એને આપણે વહેંચણી કરી હોય તો એનું ક્ષેત્રફળ વધારે હોય તો એની બાષ્પીભવનની ક્રિયા પણ વધારે થાય છે તો કે આપણે એનું સાદામાં સાદું ઉદાહરણ લઈ શકીએ જેમ કે આપણે કપડાં સૂકવીએ છીએ ત્યારે આપણે એને સીધા સૂકવી દેતા નથી પરંતુ એને આપણે કોહળા કરી એટલે કે એની સપાટી વધારી જેટલી વધી શકે હોય તેટલી વધારી અને આપણે કપડાને સૂકવીએ છીએ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું સપાટીનો વધારો કર્યો એનું ક્ષેત્રફળ શું કર્યું વધાર્યું આપણે જેમ તેમ એને ત્યાં ડીંગાડી દેતા નથી પરંતુ જે કપડાની જેટલી કેપેસિટી છે વિસ્તાર વધારવાની એ વિસ્તાર વધારી અને આપણે એને સૂકવીએ છીએ એટલે કે વિદ્યાર્થી મિત્રો જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે એટલો એની અંદર બાષ્પીભવન તમને વધારે જોવા મળે છે હવે એનો એક પ્રયોગ છે તમે સીધે સીધા એમના મૂકી દેશો અને બીજું કપડું છે એને તમે થોડુંક એની સપાટી વધારશો તો સૌથી વધારે બાષ્પીભવન છે એ સપાટી વધારે હશે એની અંદર તમને બાષ્પીભવન વધારે થયેલું જોવા મળે છે એટલે કે સપાટી વધતા બાષ્પીભવનની ક્રિયા પણ વધારે તમને જોવા મળે છે
बताया कि तापमान नो बता कि जो तुमने तापमान में बता तापमान वधारे होए तो बाष्पीभवन की क्रिया पण वधारे तुमने જોવા મળે છે કઈ કે તો કે આપણે જાણીએ છીએ કે ઉનાળાના સમયની અંદર સૂર્યનો પ્રકાશ વધારે પ્રમાણમાં હોય તો કે તાપમાન શું થયું ત્યાં વધારે તાપમાન વધારે છે એટલે કે ત્યાં કણો છે ગતિ છે જે કે દ્રવ્યના કણો છે એ વધારે તમને ગતિ ઊર્જા કરતા જોવા મળશે વધારે ગતિ ઊર્જા કરતા જોવા મળશે એટલે કે એની સાથે કે આપણે ઉપર જોયું સપાટીનું ક્ષેત્રફળ તો વધારે છે છતાં તાપમાન વધારે છે આપણે તો શીખી ગયા કે તાપમાનમાં વધારો કરતા એની ગતિ ઊર્જામાં પણ વધારો જોવા મળે છે એટલે કે જેથી તાપમાનમાં ફેરફાર થાય તાપમાનમાં વધારો થાય એટલે કે ગતિ ઊર્જા એનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ સ્વરૂપમાં થાય છે એટલે કે બાષ્પીભવન છે બાષ્પમાં બાષ્પ અવસ્થામાં વધારો થાય છે જેમ તાપમાનમાં વધારો થાય બાષ્પ અવસ્થાની અંદર પણ વધારો તમને જોવા મળે છે ત્યાર પછીનો મુદ્દો છે ભેજની માત્રામાં ઘટાડો થતો તો ભેજની માત્રા તો કે સૌથી પહેલા તો આપણે એને ભેજ કોને કહેવાય એ ભેજને સમજો છે કે હવામાં રહેલી પાણીની બાષ્પને ભેજ કહે છે હવામાં રહેલી ખાસ સમજો વિદ્યાર્થીઓ હવામાં રહેલી પાણીની બાષ્પ એટલે કે હવાને ભેજ કહે છે એટલે કે હવાની અંદર જે પાણીની બાષ્પ રહેલી હોય તો બાષ્પની હવામાં રહેલા પાણીની બાષ્પને અથવા બાષ્પની માત્રાને એવો શબ્દ રાખીશું હવામાં રહેલા પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે એટલે કે હવાની અંદર જેટલા પ્રમાણમાં બાષ્પની બધી માત્રાઓ ભેગી થયેલી છે એટલે આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ એટલે કે જેટલા પ્રમાણની અંદર હવાની અંદર પાણીના અમુક સૂક્ષ્મ બાષ્પ સ્વરૂપે રહેલી હોય તો બાષ્પના થોડા અંશો રહેલા હોય છે એને વિદ્યાર્થીઓ આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ એટલે કે એની અંદર નિશ્ચિત તાપમાન છે આપણી આસપાસમાં હવા કોઈ એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ તમને જોવા મળતી નથી જ્યારે હવાના પાણીના કણો માત્રામાં પહેલેથી વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે એટલે કે જો બાષ્પ છે હવાની અંદર પહેલેથી જ વધુ હોય છે તો બાષ્પીભવન કેવું થશે ઓછું બાષ્પ છે એટલે કે જે પાણીની અંદર હવામાં પાણી રહેલું છે ઓછા પ્રમાણની અંદર હશે તો બાષ્પીભવન છે એનો દર કેવો થાય છે ઓછો થાય છે બાષ્પીભવનની ક્રિયા ઓછા પ્રમાણની અંદર થાય છે એટલે કે બાષ્પીભવનનો દર છે એ ઓછો જોવા મળે છે ત્યાર પછી આવે છે પવનની ઝડપમાં વધારો પવનની ઝડપમાં પવનની ઝડપમાં વધારો થવાથી બાષ્પીભવન ઉપર કઈ અસર જોવા મળે છે તો સામાન્ય રીતે વધુ પડતા પવનમાં સાદામાં સાદું ઉદાહરણ કે જો પવનની ઝડપ વધુ હોય તો આપણે ભીના કપડાં સૂકવેલા છે એ પવનની ઝડપ હોવાથી ઝડપથી સુકાઈ જાય છે તો કે સાદું ઉદાહરણ તો કે એની સપાટી આ ચાર મુદ્દાઓ છે કે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો છે કે જો વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો છે એ પવન સાથે ઉડી જાય છે એવું શા માટે થયું તો કે પવનનું પ્રમાણ વધારે છે એટલે બાષ્પનું પ્રમાણ છે બાષ્પ એ પવન સાથે ઉડી જાય છે એટલે કે જે ભીનું વસ્તુ કોઈ પણ વસ્તુ છે એ તમે પવન વાળા વધારે પવન છે એની અંદર જો સપાટીની
બંધની બાષ્પ છે એને પણ પવન સાથે ખેંચી જાય છે એટલે કે બાષ્પીભવનની અંદરથી આ ચાર વાતાવરણીયના પરિબળો અસર કરે છે તો કે પહેલું થયું આપણે સપાટીનું ક્ષેત્રફળ બીજો મુદ્દો એવો આવ્યો આપણે તાપમાનમાં અસર અને ત્રીજો મુદ્દો એવો આવ્યો આપણો ભેજની માત્રામાં ઘટાડો અને ચોથા નંબરનો મુદ્દો આપણો એવો આવ્યો કે પવનની ઝડપમાં વધારો કરતા બાષ્પીભવન ઉપર કેવી અસર થાય છે એટલે ચાર મુદ્દા એવા હતા કે જે બાષ્પીભવનની ક્રિયાકલી થાય એની અંદર વધારે પ્રમાણમાં અસર કરે છે એની અંદર અસર તમને જોવા મળે છે તો આ ચારે ચાર મુદ્દાઓ અગત્યના વ્યવસ્થિત રીતે સમજૂતી મેળવી અને લખવાના રહેશે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે બાષ્પીભવનના અસર કરતા પરિબળો સમજાવો તો તમારે વ્યવસ્થિત રીતે પરિબળો લખી અને સમજાવવાના હોય છે એની અંદર ની આપણે વ્યાખ્યા આવી ત્રણ વ્યાખ્યા હોય ભેજની પછી એને પહેલા તો આપણે બાષ્પીભવનની વ્યાખ્યા ભણ્યા હતા કે ભેજની વ્યાખ્યાઓ પણ ભણ્યા હતા તો એના વિશે આપણે સમજૂતી મેળવી હવે આગળના ટોપિક વિશે આપણે ભણશું બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે એટલે બાષ્પીભવન છે એના કારણે આપણે ઠંડક કેવી રીતે બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે તો કે આપણે કોઈ પાત્રમાં પાણી ખુલ્લું મૂકેલું છે તો એની સાથે સતત ગરમીનું પ્રમાણ વધવાથી એ પાણીની અંદર તમને આજુબાજુ અથવા કોઈ દરિયા કિનારાનો વિસ્તાર છે કોઈ નદી કિનારાનો વિસ્તાર છે એવા વિસ્તારોની અંદર પાણીનું પ્રમાણ વધારે છે વિદ્યાર્થી મિત્રો પાણીનું પ્રમાણ વધારે છે એનું કારણ એવું છે આપણે અગાઉ બાષ્પની વ્યાખ્યામાં એવું કીધું હતું કે હવામાં રહેલા પાણીના એટલે કે જે હવામાં પાણી રહેલું છે એ પાણીની માત્રાને ભેજ કહે છે એટલે હવાની આજુબાજુ પાણી હશે એટલે આપણને સ્વાભાવિક રીતે ખબર પડે કે જ્યાં દરિયા કિનારો છે ત્યાં પાણીનું પ્રમાણ વધારે હશે એટલે ત્યાંની હવાની અંદર પણ એની બાષ્પનું પ્રમાણ કેવું હોય છે વધારે તમને જોવા મળશે એટલે આપણે કોઈ પર્યટન સ્થળોનો પસંદ કરીએ તો આપણે એવો વિસ્તારો ખાસ કરીને ઉનાળાના સમયની અંદર આપણે એવા સ્થળોને પસંદ કરીએ છીએ કે જ્યાં વાતાવરણ ઠંડુ હોય એટલે કે ગરમી પરનું પ્રમાણ ઓછું હોય તો કે એવા સ્થાનોને આપણે પસંદ કરીએ છીએ ખાસ કરીને ઉનાળાના સમયની અંદર એટલે કે એવું થવાનું કારણ શું છે કે એની આસપાસ છે એની આજુબાજુ તો પાણી તો છે જ તે પણ એની આજુબાજુમાં રહેલી હવા છે એની અંદર પણ પાણીની બાષ્પ તમને જોવા મળે છે તો જેનાથી આપણે વધારેમાં વધારે ઠંડકનો અનુભવ કરીએ છીએ ખાસ કરીને આપણે ઉનાળાના સમયની અંદર પણ આપણા અગાસી પર અથવા કોઈ છત ઉપર લોકો રહેવાનું વધારે પસંદ કરતા હોય છે એટલે કે બાષ્પીભવનને કારણે આપણને ઠંડકનો અનુભવ એ વધારે પ્રમાણમાં થાય છે ખાસ કરીને જે દરિયા કિનારાના વિસ્તારો છે અને આજુબાજુના નદી કિનારાની આજુબાજુના વિસ્તારો છે અને બીજા એ કે આપણા ખુલ્લી હવાઓ જે આવેલી છે ત્યાં પણ એમ તમને બાષ્પીભવનના કારણે વધારે ઠંડક મળી શકે છે હવે બાષ્પીભવનના કારણે એની સપાટીની પણ આવરી લેતી હોય છે હવે એની અંદરથી આપણને બે પ્રશ્નો એવા પણ પૂછી શકીએ કે આપણે ઉનાળાના ગરમીના દિવસોની અંદર સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ ગરમીના સમયની અંદર અથવા ઉનાળાના સમયની અંદર ઉનાળાના સમયની અંદર અથવા ગરમીના સમયની અંદર સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ તો કે એનું સરળમાં સરળ ઉદાહરણ છે આપણે સમજીએ આપણે ખબર છે કે ઉનાળાના સમયની અંદર આપણો શારીરિક પ્રક્રિયા
આપણે આજુબાજુનું વાતાવરણ પહેલું તો ઉનાળાના સમયમાં એવું કીધું છે એટલે ઉનાળાના સમયની અંદર ગરમીનું પ્રમાણ વધારે છે ગરમીનું પ્રમાણ વધારે છે એટલે આપણે શું સમજશું કે ગરમીનું પ્રમાણ વધારે છે ગરમીનું પ્રમાણ વધારે છે એટલા માટે આપણે શારીરિક વ્યવસાય પણ કરશું જેના કારણે આપણે આપણા શરીરની અંદર પરસેવાનું પ્રમાણ પણ વધારે છે પરસેવાનું પ્રમાણ વધારે છે એટલે આપણી આજુબાજુની જે હવા રહેલી છે કે જે આજુબાજુમાં હવા રહેલી છે એની સાથે ઉષ્મા મેળવી એટલે કે ગરમીનાથી હવામાં પાણીના પરસેવાનું પ્રમાણ હશે એટલે કે પાણીના જે અણુઓ રહેલા છે કે જે આપણના જે પરસેવા સાથે જે બાષ્પ હતી કે બાષ્પનું એનું રૂપાંતર થાય છે જે પ્રવાહી પદાર્થ હતું આજુબાજુમાંથી ઊર્જા મેળવી બાષ્પીભવન દરમિયાન સપાટીમાં એટલે કે પ્રવાહી સપાટીના કણ છે એ આપણા શરીર સાથે જોડાઈ જાય છે શરીર સાથે જોડાઈ જાય છે એટલે તેનું બાષ્પમાં ફેરફાર થઈ જાય બાષ્પમાં ફેરફાર થવાથી એની ગુપ્ત ઉષ્મા ઊર્જાનું આપણા શરીરમાં શોષણ થાય છે શરીરમાં શોષણ થવાથી આપણને શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે એટલે કે જેના કારણે આપણે સૂત્રાવકોડા છે ઉનાળાના સમયની અંદર આપણે કહેતા હોઈએ છીએ પરસેવાના કારણે જે આજુબાજુ રહેલી ઉષ્મા ઉર્જા છે એનું રૂપાંતર છે બાષ્પમાં થાય છે બાષ્પમાં થતી એ સંપૂર્ણ રીતે શરીરની અંદર શોષણ થાય છે એ શોષણ થવાથી આપણા શરીરની અંદર ઠંડકનો અહેસાસ થાય છે અને પરસેવો છે એ અવશોષિત પદાર્થ થઈ અને વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન થાય છે આ ખાસ શબ્દ યાદ રાખજો અવશોષિત થાય છે પરસેવામાં શું થાય છે અવશોષિત થાય છે અને વાતાવરણમાંથી સરળ રીતે પ્રાપ્ત થાય છે એટલે આસાનીથી આપણને સરળ રીતે પ્રાપ્ત થાય છે હવે ત્યારબાદ બીજો એવો તો સાદો વ્યવહાર ઉદાહરણ સમજીએ આપણે કે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય આપણે કોઈ ઠંડુ પાણી છે એની અંદર તમે જોયું હોય તો એની આજુબાજુ પણ તમને બરફ એટલે કે પાણીના ટીપા સ્વરૂપે તમને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો એને પણ સમજીએ દાખલા તરીકે પાણીનો જે ગ્લાસની અંદર આપણે ઠંડુ પાણી મૂકેલું છે તો કે એની બાજુ આજુબાજુ જે હવા રહેલી છે એ હવા રહેલી છે એ પાણીના સંપર્કમાં આવવાથી એનું બાષ્પમાં રૂપાંતર થશે એટલે કે બાષ્પમાં રૂપાંતર થાય તો આપણે લખીએ ને ઠંડા પાણીની આજુબાજુ પાણીની સપાટી દેખાય છે તો કે એનું કારણ એ છે કે ઠંડા પાણીની આજુબાજુ હવાનું પ્રમાણ રહેલું છે એ હવાનું પ્રમાણ છે જે પાણીની સપાટી સાથે એટલે કે એ હવાનું પાણીની અંદર બાષ્પની અંદર તમને રૂપાંતર થયેલું જોવા મળે છે હવામાં રહેલા પાણીના બાષ્પની ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવે છે એટલે હવાની આજુબાજુ બાષ્પ હશે એ બાષ્પ છે એ ઠંડા પાણીના સંપર્કમાં આવે છે ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે તે પ્રવાહી અવસ્થામાં ફેરફાર થઈ જાય છે એટલે કે ઠંડા પાણીની આજુબાજુ જે હવા છે એ કઈ અવસ્થામાં ફેરફાર થાય છે તો કે પ્રવાહી અવસ્થામાં ફેરફાર થાય છે જે પાણીનું પ્રમાણ હતું એ પ્રવાહી અવસ્થાની અંદર આજુબાજુ ગ્લાસની આજુબાજુ હવા હતી એ હવા છે પાણીના સંપર્કમાં આવે છે એટલે ઊર્જા મેળવે છે એના કારણે છે એ પ્રવાહી અવસ્થામાં ફેરફાર થઈ જાય છે અને ગ્લાસની આજુબાજુ તમને પ્રવાહી પાણી તમને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદરથી આપણે લગભગ મોટાભાગના પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું જવાબો મેળવવા પ્રશ્ન કઈ રીતે લખવા એ સમજૂતી મેળવી તો હવે આ પાઠની અંદર આપણે અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ પાઠ ભણીશું તો આ ચેપ્ટરના જેટલા પણ પ્રશ્નો ભણ્યા એ વ્યવસ્થિત રીતે બુકની અંદર લખવા જેથી કરીને પરીક્ષાની અંદર આપણને પૂછાય તો આપણે સરળતાથી લખી શકીએ તો અસ્તુ જય હિન્દ જય ભારત